सब्सक्राइब करो स्वामीनारायण चरित्र यूट्यूब चैनल ने अने बेल आइकन ने दबाओ लेटेस्ट वीडियो नी नोटिफिकेशन सौथी पहला मेळववा माटे। जेठे जीवन चालिया निर्मोही मारा नाथ, दर्शन विना दुखियो घणो आ सर्व व्रजनु साथ। ભગવાન સ્વામિનારાયણની 190મી અંતરધ્યાન તિથિ નિમિત્તે સૌ ભક્તોને અશ્રુભીની આંખે જય સ્વામિનારાયણ। કાલે આપણે તિરોધાન લીલાનો એક ભાગ સાંભળ્યો, એમાં નવમીની રાત્રિએ સભા ભરીને મહારાજે કેટલીક ઉપદેશની વાતો કરી। રાત્રે 12 વાગે ભરેલી સભા પ્રભાતના 3 વાગ્યા સુધી ચાલી અને ભગવાન સ્વામિનારાયણ 10મીના દિવસે બપોરે મધ્યાહન પહેલાં થોડા સમયે ધામમાં ગયા। આજે આપણે મહારાજની ઉત્તર ક્રિયા કેવી રીતે કરેલી એ ચરિત્ર જોઈશું અને દાદા ખાચરને દિવ્ય સ્વરૂપે હાર પહેરાવ્યો એ બધી અદ્ભુત વાતો સાંભળીશું। તો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન દબાવજો। શ્રીજી પધાર્યા સ્વધામમાં, નિજ જનના જીવન જે હા, કેમ કરી ઉત્તર ક્રિયા તમે કથા સુણો હવે તે હા। અચિંત્યાનંદ વર્ણી અભયસિંહજી રાજાને કહે છે કે શ્રી હરિજી મહારાજ સ્વધામ ગયા એની કથા મેં તમને કહી, હવે ઉત્તર ક્રિયાની કથા તમે સાંભળો રાજન। ગયા ધામમાં સારંગ પાણી, ગતિ તેની જનો એન જાણી, જેમ વીજળીનો જબકારો, ક્યાંથી આવ્યો ને ક્યાં તે જવાનો। શ્રીજીએ દેહ ત્યાગ કર્યો પછી શું થયું તે વાત આવે છે। જેમ વીજળીનો જબકારો આવે અને જતો રહે, દીપક ચાલુ થાય અને બુજાઈ જાય તે કળી ન શકાય, તે મહારાજની પણ આ લીલા કળી ન શકાય। મહારાજના ધામમાં ગયા પછી નિત્યાનંદ સ્વામીએ ઉચ્ચ સ્વરે મહામંત્રની ધૂન ઉપાડી છે એટલે બધાને ખ્યાલ આવી ગયો કે આપણા પ્રાણ પ્યારા પરમાત્મા ધામમાં જતા રહ્યા। કેટલાક ભક્તો ધ્રુસકે ને ધ્રુસકે રડે છે, કોઈ જેમ પાણીની વગર માછલી તરફડે તેમ સંતો ભક્તો તરફડે છે। ગોપાળાનંદ સ્વામી બધાને ધીરજ આપે છે। તે વખતે નિષ્કુળાનંદ સ્વામીએ પાલખી તૈયાર કરી મહારાજને અગ્નિદા દેવા માટે લઈ જવાય તે વિમાન, કારણ કે સ્વામી પોતે સુથાર હતા એટલે બધું જ કામ ફાવતું હતું। તાત્કાલિક મહારાજનું શરીર ઘેલાના, મતલબ કે ઉન્મત ગંગાના પાણીથી નવરાવ્યું છે, એક પીતાંબર પહેરાવ્યું અને એક ઓઢાડ્યું। લગભગ આ કપડાં હાલ ખોપાળા સ્વામિનારાયણ મંદિરમાં છે। પછી ધૂપ દીપને આરતી કરી ચંદન ચર્ચ્યું, વિમાનમાં બેસાડ્યા બંને આચાર્ય એટલે કે અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજીએ વિમાન ઉપાડ્યું છે। પછી બધા ભક્તો વારા ફરતે વિમાન ઉપાડતા આગળ સૌ ભક્તો કીર્તનો ગાય છે, તાલ મૃદંગ વાગે છે, શંખના નાદ થાય છે, કેટલાય ભક્તો શ્રીફળ અને હાર લઈને આવે છે, કોઈ ભક્તો ફૂલોની વર્ષા કરે છે। પ્રસંગોપાત એક વાત કહી દઉં, આ પાલખી યાત્રામાં ગોપાળાનંદ સ્વામીનો હાથ પકડી અને શ્રીજી મહારાજ સાથે સાથે ચાલતા આ દ્રશ્ય મનોહરદાસ નામના એક સંતે જોયેલું, પછી એમને કેટલાય સંતો ભક્તોને કહ્યું, પછી તો બધાને થોડી થોડી વારે આવા દર્શન થતા, આવા તો કેટલાય ઐશ્વર્યો એ વખતે થયેલા। ચાલતા ચાલતા વિમાન લક્ષ્મીવાડીએ પહોંચ્યું। મહા તેજસ્વી મૂર્તિ શોભે છે, કોટી કામને લજ્જા પમાડે એવી, જાણે એવું લાગતું કે મહારાજ પાલખીમાં નેત્રો બંધ કરીને બેઠા છે, હમણાં કોઈ ભક્તને નેત્રો ખોલી અને પાસે બોલાવશે અને વાતો કરશે। મહા તેજસ્વી મૂર્તિ જણાય, કોટી કામ જાખા પડી જાય, પાસે એવી છબી સાક્ષાત, હમણાં કરશે કાંઈ કવાત। બધા નરનારીએ છેલ્લી વખત દર્શન કરી લીધા,
आज ज्यां मंदिर छे लक्ष्मीवाड़ीमां तेनी पासे एक छत्री छे त्यां विमान उतार्यू लक्ष्मीवाड़ीमां अने हाल ज्यां मंदिर छे ते जग्याए महाराजनो अग्नि संस्कार कर्यो हतो। देखी विरह तणा तीर वाग्या दादा खाचर रोवाने लाग्या अति नेण थी वरसिया नीर न धरी सक्या अंतरे धीर। भगवान स्वामीनारायणनी शास्त्रोक्त विधि प्रमाणे उत्तर क्रिया करी बहु मोटी संख्या में त्यां हरिभक्तो अने संतो छे अहिया फाट रुदन चाले छे। आ घटना जोई दादा खाचर त्रुस्के ने त्रुस्के रड़वा लाग्या। पोक मूकीने संतो भक्तो दादा खाचर ने बहु समझावे छे पण दादा आजे कोई नी वात सांभळवा तैयार नथी। पछी गोपाळानंद स्वामीए कह्युं के तमे आवा मोटा भक्त जो आटला बधा दिलगीर थशो तो बीजा केवी रीते धीरज धरी शकशे। तमे महाराज ज्यां बेसता ते बैठके जाओ। हाल पण आ बैठक गढपुर लक्ष्मीवाड़ीमां छे। पछी बैठक पासे ते गया त्यां तो श्रीजीना दर्शन थया। रूड़ी बैठके बैठा छे नाथ पुष्पनो गुच्छ लीधो छे हाथ। बैठक पासे महाराज बैठा हता। घणा बधा पुष्पना हार पहेर्या हता। ते पुष्पना हार पर भमराओ फरी रह्या हता। दादा खाचर ने महाराजे कह्युं तमे केम रड्या। दादा खाचर विचारे छे हवे शुं कहेवुं। मैं श्रीजीए देह तज्यो ए जोयू ए शू मारो भ्रम पड्यो के महाराज देह त्याग करवानी वातो करता हता एटले मने स्वप्न आव्यू। अने पछी महाराजे कह्यू हूँ तो आ सत्संग में दिव्य स्वरूपे कायम विचरू छू। हूँ आ भाग में बेसवा आव्यो छू। मारी लखेली शिक्षा पत्रीने मारू स्वरूप ज समझजो दादा। आम कह्यू पछी महाराज बैठके फूल सूंघता हता। अने दादा खाचर ने कह्यू के मने हवे कोई रोग नथी। अमे हवे साव साजा थई गया छीए। अने दादा खाचर ने हार पहेराव्यो अने कह्यू के हवे हूँ मंदिर जाऊँ छू। दादा खाचरे बधाने वात करी। बधा खूब आश्चर्य पाम्या अने महाराजे पहेरावेलो ए दिव्य हार बधाने बतावियो। बधा अलग अलग कल्पनाओ करे छे पण महाराजनी आ देहोत्सर्गनी लीलाने कोई समझी शकतुं नथी। हवे महाराजे क्यारे क्यारे देह त्याग करवानो विचार करेलो अने पछी ए वात बंध राखेली ते कही दऊं। एक वार वरजांग जाळियामां मंदवाड ग्रहण कर्यो त्यारे ज स्वधाम सीधावानो विचार कर्यो हतो पण भक्तोना भावने वश थई देह राखेलो। एक वखत गढडामां मांदा थया त्यारे देह राख्यो। एक वखत पंचाळामां मांदा थया त्यारे पण देह राख्यो। एक वखत अगतरायमां घोड़ा प्रसंगे खूब दुख आवेलू ए वखते पण देह टकावी राख्यो। एक वखत गणेश धोळकामां देह तेजवानो विचार बंध राखेलो। एक वखत सम्मत 1886 ना पोष सुधी बीजना दिवसे देह छोड़वा माटे खूब मांदा थयेला पण हरिभक्तोनी दयानी खातर देह राख्यो हतो। अने सम्मत 1886 ना जेठ सुद दशमे मंगळवारे बधा ज कार्यो पूरा थई गया छे एम जाणी अने देह त्यागी दीधो। आ पृथ्वी पर 49 वर्ष 2 मास अने 1 दिवस रह्या। એ સાથે બધા ભક્તોને જય સ્વામિનારાયણ। અમે કહેલી તિરોધાન લીલાનો પ્રથમ ભાગ તમે ન જોયો હોય તો ઉપર જમણી બાજુ આઈ બટન પર ક્લિક કરી અને તમે એ ચરિત્ર અવશ્ય જોજો। સંદર્ભ ગ્રંથ વિહારી લાલજી મહારાજ કૃત હરિલીલામૃત કળશ 10 વિશ્રામ 2-5। તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય।